ક્યારેક કોઈકે પૂછી પાડ્યું તમારો શત્રુ કોણ વિચારવા લાગ્યો અને જવાબ મળ્યો જિનહી પાયા તિનહી છિપાયા ન કોઈ કહે કાન મેં તાલી લાગી જબ અનુભવ કી તબ સમજે કોઈ જ્ઞાન મેં હરિહર બ્રહ્મ પુરંદર કી રિદ્ધિ આવત નહીં કોઈ માન મેં ચિદાનંદ કી મોજ મચી હૈ સમતા રસ કે પાન મેં ઉપાધ્યાય યશો વિજયજી મહારાજના આ ઉદ્ગારો છે પણ જાણે મારે આજની અત્યારની મનહસ્થિતિ માટે તે ઉચ્ચારાયા હોય તેવું મને અનુભવાય છે સમ્યક દર્શનનો ક્ષણિક અનુભવ હું આ પળે કરી રહ્યો છું તે કોઈ નાની સુધની પ્રાપ્તિ મને જણાતી નથી આ પોતે કી ક્ષણો છે એટલે તેને હું આત્મસાત કરી શકું પણ કદાચ સહ અભિવ્યક્તિ ન પણ કરી શકું તો હું આગોતરી ક્ષમાયાચના કરું છું મારે મારો શત્રુ શોધવા માટે મથામણ કરવી પડે છે અને કમનસીબે હું આ મથામણો પછી પણ અસફળ રહ્યો છું મારો શત્રુ કોણ તે નક્કી કરવામાં હું નિષ્ફળ ગયો છું હા એ સાચું છે કે જેમ દોસ્ત હોય તેમ દુશ્મન પણ હોય મિત્રને ઓળખી શકીએ તો શત્રુને કેમ નહીં પણ લાચાર છું મને તો કોઈ જીગરી દોસ્ત પણ નથી જડ્યો તો પછી કટ્ટર દુશ્મન ક્યાંથી જડે કોઈ વ્યક્તિ કે કોઈ અવગુણ કે કોઈ નબળાઈ આપણી શત્રુ યાદીમાં હોઈ શકે પહેલાં સુભાષિતોમાં કહે છે તેમ દેવું કરનાર પિતા નથી મળ્યા અવિનય પત્ની નથી મળી કે પછી અભણ પુત્ર નથી મળ્યો તો એ પિતા પત્ની કે પુત્રને શત્રુ કેમ ગણું ભગવદ્ ગીતા તો કામ ક્રોધ રાગ દ્વેષને શત્રુ લેખે છે એ સાચું મારા જીવનના પૂર્વાર્ધમાં એક થોડે ઘણે અંશે શત્રુઓ હતા મારા માટે પણ પણ હવે નથી એ શત્રુએ જેટલું હણવું હતું તેટલું હણી લીધું ત્યારે તે મને ઠમઠોરીને ઠીકઠાક કરી ગયા હવે ષડરિપુઓ મારા ચિત્ત પ્રદેશને છોડીને ભાગી ગયા છે તો તેને શત્રુ ગણાવી ફરી શાને યાદ કરવા મેઘાણીભાઈને મારું રીપુહીન હોવું તે મારી શેખી લાગે રાષ્ટ્રીય શાયર મારા કિસ્સામાં ખોટા હોઈ શકે એવું કહેવાનો અવિવેક હું કેમ કરી શકું પણ તમે માનો કે ન માનો તમે સ્વીકારો કે ન સ્વીકારો પણ મને કોઈ શત્રુ શોધ્યો એ જડતો નથી કોઈ શત્રુ ન હોવો એ સારપ ગણાય કે ઉણપ એ હું નક્કી નથી કરી શકતો હા એ મારી મર્યાદા છે અને આ મર્યાદા જ મારો શત્રુ બની શકે તાલી લાગી જબ અનુભવ કી તબ સમજે કોઈ જ્ઞાન મે આ પંક્તિએ મને સમભાવની ભેટ ધરી છે જીવનના પૂર્વાર્ધમાં એટલું વેઠવાનું અને સંઘર્ષવાનું બન્યું છે કે હવે બધું તેથી ઓછું જ લાગે છે એક અતિ મધ્યમ વર્ગના સંસ્કારી નોકરિયાત બાપના પાંચમાંથી ચોથું સંતાન હોવાથી કદી અગ્રીમ પસંદગીનો અવકાશ જ મળ્યો નથી પણ ઉતરણ શબ્દની સાચી અનુભૂતિ નસે નસમાં આજે મોજૂદ છે જો કે આથી જ તો જે મળે તેનો આનંદ થતો રહ્યો છે શું ન મળ્યું તે વિચારવાનો તો ક્યારેય ખ્યાલ જ નથી આવ્યો અને એટલે અફસોસ શબ્દ જ અળગો રહ્યો છે હા મળ્યું તેને માણ્યું છે તેને નાણવામાં સમય નથી વેડફ્યો આ મારું કે આ તારું તેવા ધોરણો મનના પાટલે મંડાયા જ નથી ને કામ ક્રોધ લોભ મોહ માયા જેવા રીપુઓ એક કાળે સાઠોસાથ દોડતા હતા પણ તેને ગજા બહાર જવાની તક જ ન મળી મને ક્યારેય કોઈ મારું વિરોધી કે મારું દુશ્મન લાગ્યું જ નથી ક્ષણભર લાગ્યું હોય તો પણ તરત જ મન આગળ આવી પોતાને સમજાવવા લાગે છે આપણા માટે આ ક્યાં નવું છે આપણને તો અસ્તિત્વ દ્વારા આમ જ મળતું રહ્યું છે તો ફરિયાદ કોની સામે કરવી ક્યારે પેલું વાક્ય હૃદયમાં કોતરાઈ ગયું તે ખબર નથી મનકો માર તો બેડા પાર